બાળકો, આજે આપણે સામાન્ય જ્ઞાનમાં રસોડાની વસ્તુઓના નામ જોઈશું. તમારા ઘરમાં રસોડું છે ને, રસોડામાં શું શું હોય તે અમને તમને આજે ટીચર બતાવશે. જુઓ, આ શું છે? વાસણ સ્ટેન્ડ. આપણે થાળી, વાડકી, ચમચી બધું ગોઠવીએ છીએ ને, તે શેમાં ગોઠવીએ છીએ? સ્ટેન્ડમાં. વાસણનું સ્ટેન્ડ હોય તેમાં ગોઠવીએ છીએ, એટલે આ વાસણ મૂકવાનું સ્ટેન્ડ છે. જો એની બાજુમાં શું છે? ફ્રીજ. તમારા બધાના ઘરમાં ફ્રીજ તો હશે જ ને, પણ ફ્રીજમાં આપણે શાકભાજી મૂકીએ, પછી પાણીની બોટલ મૂકીએ, દૂધ મૂકીએ, બધું મૂકીએ છીએ ને, પણ ફ્રીજનો દરવાજો છે ને આખો દિવસ ખોલ બંધ કરવાનો નહીં. જો તમે આખો દિવસ ફ્રીજનો દરવાજો ખોલ બંધ કરો તો ફ્રીજ પકડી જાય, બરાબર? જો આ શું છે? ચૂલો, ગેસ. શું કહેવાય આને? ગેસ. અને આ ગેસની બોટલ છે. આપણે મમ્મી ખાવાનું બનાવે તે કેવી રીતના બનાવે? ગેસ પર બનાવે. જો ગેસ ન હોય તો આપણે ખાવાનું બનાવી શકીએ? ન બનાવી શકીએ ને, એટલે આ ગેસ છે તે આપણા જીવન જરૂરિયાતમાં ઉપયોગી વસ્તુ છે. ગેસ વગર આપણે જ રાંધી શકીએ નહીં. જો આ શું છે? કપ રકાબી. આપણે ચા પીવી હોય તો આપણે શેમાં પીએ? કપ રકાબીનો ઉપયોગ કરીએ છીએ ને ચા પીવા. હા, આ ચા પકડવાનું સ્ટેન્ડ છે, બરાબર? ચાલો, આ શું છે? થાળી અને વાડકી. આપણે જમવાનું શેમાં જમીએ છીએ? થાળીમાં. અને આ વાડકી છે, તે વાડકીમાં આપણે દાળ, રસાવાળું શાક એવું હોય તો લઈએ છીએ ને, એટલે આ થાળી છે અને આ વાડકી છે. જો આ શું છે? મિક્સચર. આપણે લીલો મસાલો, આદું, મરચાં કંઈ વાટવું હોય તો આપણે શેનો ઉપયોગ કરીએ? મિક્સચરનો ઉપયોગ કરીએ છીએ ને. તમારી મમ્મી મરચાં અને બધું વાટે છે ને મિક્સચરમાં. જો આ શું છે? પાટલી વેલણ. પાટલી વેલણ. આપણે પાટલી વેલણમાં શું કરીએ? રોટલી બનાવવા માટે આપણે પાટલી વેલણનો ઉપયોગ કરીએ છીએ ને. હા, અહીંયા મમ્મી લોયો મૂકીને પછી વેલણથી રોટલી વણે છે ને, એટલે આ પાટલી વેલણ છે. જુઓ, આ શું છે? માટલું. પાણી ભરવાનું માટલું છે. આમાંથી આપણે પાણી પીએ છીએ ને, હા, આ પાણી ભરવા માટે માટલું છે. જુઓ, આ શું છે? બરણી. આપણે મરી, મસાલા, હળદર, મરચું એ બધું શેમાં ભરીએ? બરણીમાં. તો આ બરણી છે. જુઓ, આ શું છે? ચમચી. આપણે દાળ પીવા માટે ચમચીનો ઉપયોગ કરીએ, કેરીનો રસ પીવો હોય તો શેનો ઉપયોગ કરીએ? ચમચીનો. આ ચમચી છે. આ શું છે? સાણસી. ગરમ તપેલી હોય ગેસ પર, તેને આપણે હાથથી તો ન ઉચકીએ, હાથથી ઉચકીએ તો દાઝી જવાય, એટલે આપણે ગરમ તપેલી ઉચકવા માટે સાણસીનો ઉપયોગ કરીએ. આ શું છે? સાણસી. જુઓ, આ શું છે? ગ્લાસ. પાણી પીવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ? ગ્લાસનો ઉપયોગ કરીએ. આ ગ્લાસ છે. અને આ શું છે? છરી. શાક સમારવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ? છરીનો. પણ આ છરીથી તમારે જાતે રમવાનું નથી. જો છરી આમ તેમ થાય તો હાથમાં વાગી જાય તો લોહી નીકળે ને, એટલે છરી તમારે લેવાની નહીં. મમ્મી કરતા હોય તો કરવા દેવાનું. આપણે ડાયા થઈને છરીથી જાતે શાક મળવા બેસવાનું નહીં, તો હાથ એ થઈ જાય. એટલા બધી શેની વસ્તુ હતી? રસોડાની. હવે જો ટીચર તમને રસોડામાં છે ને નાના નાના રમકડા બતાવે છે, તમારે જોવા છે? તો ચાલો શાંતિથી બેસી જાઓ.